નરેન્દ્ર મોદી સારા સેલ્સમેન છે. નરેન્દ્ર મોદીને પોતાનો માલ તો વેચતા આવડે છે, પણ નરેન્દ્ર મોદી બીજાનો માલ પણ પોતાનો માલ કહીને વેચી મારે છે. આવું તેમણે તેલંગાણામાં કર્યું. ઉદ્યોગપતિઓને ગાળો આપવાનો રાઈટ તો કોંગ્રેસ પાસે હતો, પણ હવે અદાણી અને અંબાણીને પણ મોદી સાહેબ ગાળો આપી રહ્યા છે. શું વાત કરી તેલંગાણામાં તેની વિગતે વાત કરીશ. વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે. નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ. હમણાં સુધી આ નરેન્દ્ર મોદી એટલે કે આ દેશના શહેનશાહ ઉપર આરોપ લાગી રહ્યો હતો કે આ શહેનશાહ ગરીબોનું નહીં ઉદ્યોગપતિઓનું વિચારે છે. આવું કોંગ્રેસ કહેતી હતી અને આવું કોંગ્રેસ જ વડાપ્રધાનને શહેનશાહ કહે છે, કારણ કે આ શહેનશાહ રાહુલ ગાંધીને શહેજાદા કહે છે. એટલે જે ભાષામાં મોદી વાત કરે છે તે ભાષામાં જ મોદીને જવાબ મળે છે. પણ વાત કરવી છે નરેન્દ્ર મોદીની સેલ્સમેનશીપ માટે. નરેન્દ્ર મોદી જૂના માલને પણ નવા રેપરમાં બાંધીને વેચે છે. પછી એ BRTSની યોજના હોય, અમદાવાદનું રિવરફ્રન્ટ હોય કે મનરેગા હોય, બધું જ બીજાનું છે પણ પોતાનું કહીને વેચતા નરેન્દ્ર મોદીને આવડે છે. હવે વાત કરવી છે લોકસભાની ચૂંટણીની. ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પૂરી થઈ ગઈ છે, પણ હજી બીજા રાજ્યોમાં ચૂંટણી બાકી છે. આમ તો કોંગ્રેસવાળા કહેતા હતા કે આ 5 ઉદ્યોગપતિઓને જ સાચવે છે, પણ તેલંગાણામાં નરેન્દ્ર મોદી કંઈક જુદું બોલ્યા. સાંભળી તમને પણ આશ્ચર્ય લાગશે, તેમણે તો એવું કહી દીધું આ અદાણી અને અંબાણી હવે શહેજાદા સાથે છે, એટલે કે કોંગ્રેસ સાથે છે. તમને આ સાચું નહીં લાગે, પહેલા તમે આ વિડીયો જોઈ લો. 5 સાલ છે, લેકિન જબ સે ચુનાવ ઘોષિત હુઆ હૈ ઇનોને અંબાણી અડાણી કો ગાલી દેના બંધ કર દિયા. મેં આજ તેલંગાણા કી ધરતી સે પૂછના ચાહતા હું, જરા એ સાજા દે ઘોષિત કરે કે ચુનાવ મેં યે અંબાણી અડાણી સે કિતના માલ ઉઠાયા હૈ, કાલે ધન કે કિતને બોરે ભર કરકે રૂપિયે મારે હૈ, ક્યા ટેમ્પો ભર કરકે નોટે કોંગ્રેસ કે લીએ પહોંચી હૈ, ક્યા ક્યા સોદા હુઆ હૈ આપને રાતો રાત, અંબાણી અડાણી ઇનકો ગાલી દેના બંધ કર દિયા. જરૂર દાલ મેં કુછ કાલા હૈ, 5 સાલ તક અંબાણી અદાણી કો ગાલી દી ઓર રાતો રાત ગાલિયા બંધ હો ગઈ, મતલબ કોઈ ને કોઈ ચોરી કા માલ ટેમ્પો ભર ભર કરકે આપને પાયા હૈ. તમે આ વિડીયો જોયો, આ વિડીયોમાં તે કહે છે કે અદાણી અને અંબાણી ટેમ્પો ભરીને કોંગ્રેસને પૈસા આપી રહ્યા છે. આ સાંભળીને તમને કદાચ એવું લાગશે કે હવે સાહેબને સંબંધો બગડ્યા છે. ના, એવું નથી. આ ઉદ્યોગપતિઓને પણ ખબર છે કે જો નરેન્દ્ર મોદીનો માલ વેચાતો હોય તો નરેન્દ્ર મોદી આપણને ગાળ આપે તો પણ વાંધો નહીં, કારણ કે આપણા ઉદ્યોગો તેમની મહેરબાનીથી ચાલી રહ્યા છે. નરેન્દ્ર મોદી એવું માનતા હશે કે તેમના આયા પછી જ વિકાસ થયો, પણ તે તેમની ભૂલ છે, કારણ કે અદાણીનો જે ઉદ્યોગ ક્ષેત્રે પ્રવેશ થયો તે તો કોંગ્રેસના શાસનમાં થયો હતો. હા, એ ચોક્કસ છે. આ ઉદય પછી જે એમનો ધંધો ફૂલ્યો ફાલ્યો તેમાં નરેન્દ્રભાઈની કૃપા બહુ હતી, કારણ કે એકબીજાને તેઓ સાચવતા હતા. વાત છે અંબાણીની, તો અંબાણી કોંગ્રેસના શાસનમાં જ તેનો ઉદય થયો અને અંબાણીએ પોતાની તાકાત ઉપર આ મોટું સામ્રાજ્ય ઊભું કર્યું. છતાં તેમને નરેન્દ્ર મોદીની જરૂર છે, એટલા માટે કે જો તમે સાહેબ સાથે ના ઉભા રહો તો તમારા દરવાજે ED, CBI કે ઇન્કમટેક્સ ગમે ત્યારે આવી શકે છે. ઉદ્યોગપતિઓની પણ આ મજબૂરી છે. સવાલ અહીંયા એવો ઊભો થાય છે કે ગૌતમ અદાણી અને અંબાણી માટે જે વાત તેમણે તેલંગાણાની પ્રજા સામે કરી છે
તેની પાછળનું રહસ્ય શું છે તેના વિશે હવે દેશના રાજનેતાઓ અને પત્રકારો સંશોધન કરી રહ્યા છે. જોઈએ છે કયું સત્ય બહાર આવે છે અને કેમ સાહેબ આટલા રઘવાયેલા છે. કદાચ તેમનો રઘવાટ કેટલો સાચો કે ખોટો તે આપણને 4 જૂનના રોજ જરૂર ખબર પડશે. અમે આ જ પ્રકારનું એનાલિસિસ તમારી સામે મૂકતા રહીશું, દેશની વાત કરતા રહીશું, દેશના નેતાઓની વાત કરતા રહીશું, કારણ કે અમે નવજીવન ન્યૂઝ છીએ. અત્યારે મને અને મારા સાથી તૌફિક ઘાંચીને રજા આપો, હું જલ્દી એક નવા વિષય સાથે તમારી પાસે પાછો આવું છું. વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ.